कांतियावन घना कुछ बोले थे और उसका सहयोग लेकर थे कि पैसे की हबी के मानस को मोरू जोए अने इन्हीं आखी रूपरेखा समझी जाता था कि क्या पैसे इन्हीं साथ की हबी नहीं तो बात करवानी अथवा तो बात करवी के नहीं करवी ये और समझी जाता था लेकिन इन्हीं के यूज़ को किया तो फिर बैंड वाला है चीनी वाला सहयोग लेकर कि तमारी पास कोई हुनर छे हुनर इतने डू यू हैव सम स्पेशल क्वालिटी इतने के हास है इतने वो चावल ना नाना के ऊपर पुरान में एक वर्स वो आके रखी सब कुछ बाहर नहीं एक मारा मां एक तुम्हारी हॉबी छे तो इतने हाँ तो तमें में कि ये तमें तमारों काम पता हो जाए बन्ने कदाच जो है वह खुश थया तो हमारा जवाब खुश एम साजना उसका सहयोग तो पता है यही प्रमाण आगे भी वैसे कह रहा अने पेरो भी जाने के मानस के जनप्रोज नहीं हुए थे वो पढ़ता पढ़ता आयो अने सौरभ के साथ बात करवा लगो अने बच्चे सौरभ के पूछो कि भाई तू सुन छे हम कहीं ने छेले पहला चावल के ऊपर बात आई कि भाई उनको आपको पुरान और एक वर्ष का चावल ना दाना के ऊपर लकी सब कुछ કે એમ ચાલ તો જરા લખી માં બતાવો એમ કહીને બનાવી જરા ઉસ્તાદ સાહેબ ની બાજુ માં લાવીને બેસા દો અને પેલો નામ ઉઠાવો મેગ્નિફાઈંગ ગ્લાસ કરી અને એને કરો એના ચીપરી એક વાયર થી લઈને એને એનું જે કરવાનું હતું એ કીધું અને પછી ઉસ્તાદ સાહેબ ને બતાવ્યું ઉસ્તાદ સાહેબ મને ખુશ થયા કે આ તો કમાલ ની ચીજ છે એમ કરીને એમ એના પર વાત થઈ અને વાત કરતા 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 પછી પેલા એનો સવાલ પૂછ્યો साहब जरा काम और इतनी अपना सवाल चल उस्ताद साहब कौन ना आपने हम लगे कि आपने उस्ताद साहब को बना सुन उस्ताद साहब ने तो जब जॉय हो इतने एवं समझी क्या थे क्या ना ये टांगरो रचे हैं कुछ एवं भी टांगरा ने साथे समिया की था अने किनारे को कहा था वो सवाल पूछो सवाल पूछियो जब वो सवाल पूछियो इतने उस्ताद साहब ने बोला ना मल मन नहीं अंदर कैलकुलेशन करी અને જવાબ તો આપી દીધો તારો જવાબ પેલા કોઈ સર પણ તમે જવાબ આયા કેમ એનું તમે નહીં કહેવું બહુ પેલા આમાં મારી યાર બહુ રિક્વેસ્ટ કીધી ઉસ્તાદ સાહેબ એટલા કહી નહીં ગયા કે ના એ પરમિશન નથી મને તમને કહેવાનું પણ આ તમારો જે જવાબ બતાવો સવાલ હતો એનો મેં જવાબ આપી દીધો એમ એ દુકાનની ઉપર વર્ષો પહેલા બધા માણસો જાત જાતના આ તો એક એક્સપિરિયન્સ એવો થયો કે જે વિચ હેઝ બીન નોટેડ ડાઉન એવા તો હજારો એક્સપિરિયન્સીસ થયા હશે કે જે આપણને કંઈ માલુમ નથી તો એ ટાઈમે જંગીજી ચીનીવાલા એક નાના છોકરા હતા જસ્ટ નોટર કે એ નાના છોકરા એવન ત્યાં પોતાના બાપાની દુકાન ઉપર બેસતા હતા અને આ ઉસ્તાદ સાહેબ આવીને ત્યાં બેસે એ ડરી એ તો બહુ એવનની પર્સનાલિટી બની और पावर नहीं करती तो एम नाना छोकरा तरीके एवं ने जोता था कि बाप आ कोई वो अजब ना मानुष छे ये पर थी मेरे को बड़ी दोस्ती थी पछी एवं बॉम्बे स्टडी करवा आया वेकेशन में पाछा सूरत जाता था क्या जो उसका सर चंद पाछी जरा मोटा थे एवं कॉलेज में गया उसका सर चंद बड़ी बात करती होती એ વખતે ઉસ્તાદ સાહેબ ની લાઈફ ની અંદર પણ ઘણું બધી ઉથલ પાછળ ચાલતી હતી એ બધા સંજોગો ની અંદર શ્રી જંગીરજી અને એમના ભાઈ પરમૃક્ષ અને ઉસ્તાદ સાહેબ એ લોકોનો ગાઢો સંબંધ ક્યાં ઉભો થયો એ સંબંધ ઉભો થયો પછી એમણે બધું સ્ટડી કરતા હતા એમણે લો સ્ટડી કીધું અને એક દિવસ કંઈક ઇન્સિડન્ટ થયો બોમ્બે માં આવી ગયા હતા અને બોમ્બે માં કરેલવાડી પારસી અંજુમ જફરસ્તી અંજુમ એવી કઈ કલુ ક્લબ જે કરેલવાડી એટલે આપણો અનાજ આતુષ્પેરમ છે એ એરિયામાં ત્યાં કઈ મલ્લી ચર્ચા ચાલતી હતી કે તે ક્લબ ના કોઈ મેમ્બરે જંગીજી ને કઈ વાત બોલતા સમજ્યા અને એને કહ્યું કે તમે આવીને અમારા આ કરેલવાડી ના અંજુમ ની અંદર લેક્ચર આપો જમીન તો સાફ ના કહું કે બોલતો નથી ત્યારે પેલા માણસે જઈને ઉસ્તાદ સાહેબને કહ્યું કે તમે જરા જંગીજીને કહો ને કે બોલે ઉસ્તાદ સાહેબે કહ્યું
પછી ઉસ્તાદ સાહેબે જામગીરજીને બોલાવ્યો અને એને વેસાડી જામગીર અને પછી ઘણી બધી વાતો કીધી. આ જામગીરજીએ મારું લખેલું છે તાક્ષી આવાસમાં દેખ્યું, તમને કહું છું. એવાને ફર્સ્ટ પર્સનમાં લખેલું છે એટલે હી હેઝ રિયલી ડિસ્ક્રાઇબ્ડ ઇટ એઝ ઇટ હેપન્ડ. તો કહે છે કે જામગીરજી એમ લખે છે કે હું એક નાના બચ્ચું તરીકે બચ્ચું એક 17-18 વર્ષ 20 વર્ષના હશે અને ઉસ્તાદ સાહેબે મને બેસાડી ને મને એવી બધી વાતો કીધી કે મારી તો બધી ઊંઘ બધું ઉડી ગયું અને મને કહ્યું કે તું અને તારો ભાઈ તમને ઘણું મોટું કામ કરવાનું છે અને ભવિષ્યની અંદર તમને ઘણી બધી કઠિનાઈઓ ડિફિકલ્ટીઝ સહેવી પડશે, તેથી તમને હમણાંથી બોલવાનું ચાલુ કરો. એમ ઉસ્તાદ સાહેબે આદેશ આપ્યો અને ત્યારથી જમીરજીએ પોતાની પબ્લિક લાઈફ ચાલુ. તમારામાંથી થોડા લોકોએ જમીરજીને જોયા હશે, મારું તો તેઓ નસીબ નહીં હતું, અને તમારામાંથી ઘણા લોકોએ એમને જોયા નહીં હશે તો પણ એમની ટેકો સમજી હશે. તો એમનો અવાજ આજે પણ આપણે સમજીએ અને અવાજ ખાસ કરીને જયારે આપણ શાહનામું કીર્તન કરતા હતા જયારે છે એમનો અવાજ સાંભળી એમ આખો હળ ગજાવી નાખે, ઉલટ અવાજ હતો, છાતીમાંથી અવાજ આવતો હતો. અને તે સાહેબોની ઉભા હતી, ઉસ્તાદ સાહેબની ઉભા હતી અને હી વોઝ અ નેચરલ સ્પીકર. અને લોકોને કેટલા બધા પ્રભાવિત કરી નાખે એ એમની ખાસ પોલિસી. પહેલે જામીરજી જામે જમશેદની અંદર કોલમ્સ લખતા હતા અને લેક્ચર્સ આપતા હતા. પછી અમુક વખત પછી જામે જમશેદની એડિટોરિયલ પોલિસી ચેન્જ થઈ અને ભાઈ અલી મઝબન આયા એડિટર તરીકે. ત્યારથી થોડીક રિફોર્મિસ્ટ એક્ટિવિટી તે વખતના જામે જમશેદમાં ચાલુ થવા લાગી. એ બધું જ્યારે થયું ત્યારે જામીરજીને એમ લાગ્યું કે આપણી આગળ એવું કંઈ કોમની સમક્ષ પેશ કરવાનું એક કંઈક પેપર હોવું જોઈએ, કારણ કે જો જામે જમશેદે આપણે કોલમ આપી બંધ કરી નાખી તો જે ટ્રેડિશનલ વોઇસ છે એ હંમેશા બંધ થઈ જશે. એ બધું બાબત પછી તો બધું ચાલ્યું આગળ અને હી વોઝ ઇન્સ્પાયર્ડ ટુ સ્ટાર્ટ ધ પારસી આવાસ ન્યૂઝ પેપર. જે પારસી આવાસ પેપર 7 જુલાઈ 1947 એ દિવસથી પારસી આવાસ વીકલી જામીરજી શનિવારે ચાલુ. એ પારસી આવાસનું પહેલું ઇશ્યુ તમે જો જોશો, એ પારસી આવાસના બધા ઇશ્યુઝ આપણે સ્કેન કરી ડિજિટાઇઝ કરીને પ્રશોભનની વેબસાઇટની ઉપર મૂકેલા છે. આજે પણ તમે કોઈ પણ ઇશ્યુ જોઈ શકો છો. એ ઇશ્યુઝ એનું પહેલું ઇશ્યુ ની હેડલાઇન ઇરાનશાહ શરાફને અર્પણ, દેટ વોઝ ધ હેડલાઇન. ઉસ્તાદ સાહેબ ઇરાનશાહ શરાફને અર્પણ. અને એનાથી એમને ન્યૂઝ પેપર તો એમાં બિચારું ન્યૂઝ તો બહુ ઓછું હતું અને પેપર જાસ્તી હતું, ઇન ધ સેન્સ કે કરંટ ન્યૂઝ બધું આપતા હતા, પરંતુ ઇલેક્શનલ અને ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ જે પારસી કોમની સમક્ષ પેશ કરવાની હતી એ પેપરની અંદર છપાવ. એ પેપરના પહેલા જ ઇશ્યુની અંદર એઓએ એડિટોરિયલ એક લખ્યું કે અમારી કાર્યનીતિ મીન્સ અવર વે ઓફ વર્કિંગ અવર શું કહીએ ઓબ્જેક્ટિવ એડિટોરિયલ પોલિસી ને અવર એડિટોરિયલ પોલિસી. અને એમાં એમણે લખ્યું કે ભાઈ અમારું એક જ નેમ છે
કે વર્ષોથી ચાલતી આવેલી પારસી જથ્થોની હિંદની જે તરીકતો છે, જે સંસ્થાઓ છે, જે ક્રિયાકામો છે, એ બધાને સાચવવાની અને એની ઉપર ખરી રોશની નાખવાની નિયમને લીધે આ પેપર ચાલુ કરવામાં આવ્યું છે. અને દર અઠવાડિયે સ્ટાફ કેટલો, ચાર જણનો સ્ટાફ, શનિવારે સાંજના પેપર નીકળે એટલે શનિવારે સાંજના બધાને ઘેરે ઉગી જાય, રવિવારે બધા વાંચે, સોમવારે બધા તેની ઉપર કાગળ લખે, ટીકા કરે, થોડું કરે, સોમવારે એ બધું એવન્યુ ઓફિસ પર આવે, મંગળવારે એની ઉપર શું જવાબ આપવાનું એ બધું ચાલે, પછી એવન એડિટોરિયલ લખે, બુધવારે એના બીબા બને, એ વખતે તો બીબા બનતા, બીબા એટલે શું કે એક એક લેટર લઈને પણ લેટર પ્રેસ વાળો એમ લોખંડી અને સ્ટેટ જોવી હોય એની ઉપર લાઈન મૂકે, પછી પેલા ઇમેજ નો તો ઈ નો છૂટતો લેટર, લોનો છૂટતો લેટર, મોનો છૂટતો એમ કહીને ચીપકાવે, પછી તે ઇમેજ નું એમ કરીને પેલું ઊંડું મૂકવાનું, કારણ કે છપાય તો અલગ ચક્કું છપાય, એને લેટર પ્રેસ બિલ્ડિંગ કહેતા, એ આખો તેનો બીબો બનાવે, એ બીબો પછી પ્રૂફમાં જાય, પછી તેને પ્રૂફ ચેકિંગ થાય, અને એવા સ્ટાર્ટિંગમાં તો 16 પાના અને પ્લસ પોતાનું પ્રોફેશનલ લાઈફ એઝ અ લોયર, એ તો ખરું છે, એ તો જુદું, પ્લસ પોતાની ફેમિલી લાઈફ, કોર્ટમાં બેઠેલા હોય ને સડનલી એમને કઈ વિચાર આવે, ચાલ બિરાદર, ચાલ બિરાદર કહી કે ઉચકીને લઈ જાય પોતાના ચેમ્બર્સમાં જાય, એમને લાગે કે લોર નું કઈ યાદ આવ્યું હશે, નહીં ચાલ લક કહી કે એમને એમ હિમો સ્ટાર દીખતે કે એકા શું લખે ફલાની કઈ કઈ તો અમિત યાદ આવી ગયો લખમાની ઉપર, ચાલો કે લખમાની ઉપર આખો એડિટોરિયલ 4-5-6 પાના ચાલ્યા જ કરે, એ એક સાંતું બોલ્યા જ કરે, એકા શું લખ્યા કરે, પછી એ લખે તે લખવાનું, પછી પેર કરે, તેને પછી પેલા ટાઈપ સેટરને આપે, ટાઈપ સેટરનું ટાઈપ સેટ કરે, તેનું પ્રૂફ આપે, એ પ્રૂફ પાછું જાય એડિટ થઈને અને પેપર સેટ થાય, બીજા પાના પર આવી મૂકવાનું, ચોથા પાના પર આવી મૂકવાનું, નીચે કોટવાલ બ્રધર્સ ની હોય, બીજા પાને શખ્સ, એ વખતે તાજમહલમાં શખ્સ નું સલૂન હતું, તો પહેલા થર્ડ પેજ પર તેની એડ હું 200 ની નોટો હેર કટ 25 રૂપીસ, એ વખતે 25 રૂપીસ તો બહુ, તમને ખાલી આઈડિયા આપવા માંગુ છું કે કેવી ચાલતી હોય, આજે તો આપણે બધું કમ્પ્યુટર પર લખ્યું, કાં કોપી પેસ્ટ અહીંયાથી ત્યાંથી ત્યાંથી અહીંયાથી વિકિપીડિયા પર આ કર્યું, એક કલાકમાં તો અમે આખું ન્યૂઝપેપર બનાવીને બધું ધમાધમ 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 મોકલી દીધી આપી આખી દુનિયામાં, તો બી આપણાથી નથી, તો એ જમાનામાં એ લોકો કેમ કરતા, તેને દર અઠવાડિયે ત્યારે ઓછું કરે ત્યારે એક ફાઇલ કરે, ચાલ ભાઈ આમાંથી જરા ડોક્ટર સાહેબ નું છાપી નાખે, એમ કરીને ડોક્ટર સાહેબ નું લેખો બધા છાપી, ડોક્ટર સાહેબો ની ચોપડીઓ બિલ છાપી પારસી અવાજ, અને પછી પારસી અવાજ માંથી અને પછી કઈ પબ્લિકમાં કઈ નું કઈ તો થાય, એ વખતે બી મારા ચમકતા તો ઘણા બધા હતા કંપની અંદર, જેવા કઈ ચમકતા થાય એટલે હેડિંગ આવી જાય પારસી અવાજની અંદર, હમદી નો સાવધાન, હમદી નો સાવધાન રહેજો, અને પછી એની ઉપર એડિટોરિયલ ચાલે,
Si alguien llega, volvanito ya te ha dicho. Vale, la Juani Sarat Bhasha Amelita, la Juan. Means Ekdam spoken Gujarati Jami Lakhtar. Jare ke Farambos ko Lakhan Karu Bharish. But Jami Ji Ilmiyam ki samjhao ta hoi, Ekdam simple language ma samjhao ta. Kai chiz aapne study karwani hoi, to kalde Jami Ji no aachi re, background mani chai. Pachi doctor side par jawab, to taam bada je bouncer aave, ke aapne bouncer te kalde aapne sambari le gaya, ye aapne background te. They will just study. ત્યારે જાંગીરજી ચીનીવાલાએ ઇલમેક્ષનો અને પારસી કોમની જે સેવા કીધી છે એ તો કંઈ વી કનોટ ઇવન બિગિન ટુ કોમ્પ્રિહેન્ડ વોટ હી હેઝ ડન ફોર અસ. અને આજે બી જ્યારે કોમના બધા સવાલો ઉભા થાય છે, ગફમાને લગતા સવાલો, આકાશ બેરામને લગતા સવાલો, મોબેદોને લગતા સવાલો, કઈ બી જાતના સવાલો, ત્યારે પહેલે અમે પારસી આવાસ બોલીએ કે ભાઈ જાંગીરજીએ શું લખ્યું હતું અને આપણે કઈ રૂપે મળી જાવે એમાંથી. આજે તમારી આગળ ગયા અઠવાડિયા અને આજે જે તમારી સાથે હું વાત કરું છું એ પણ બધું જાંગીરજીના લેક્ચર્સ, જે પણ લેક્ચર થાય એનો આખો રિપોર્ટ પારસી અવસ્થા નેક્સ્ટ વીક આવે. તે વખતે રેકોર્ડિંગ નહીં કરતું હતું પણ તે એવર પાછું આખું આવી અને ઓફિસમાં આખું લેક્ચર બોલી જાય અને લેક્ચર જોવા બેઠા જતા હોય એ લોકો ટ્રાન્સક્રાઇબ કરી અને તે લેક્ચર એટલે પછી પારસી અવાજ માટે નેક્સ્ટ વીક આવી જાય. વક્તાએ જણાવ્યું કે એમ સ્ટાર્ટિંગ ઓફ કેરેક્ટર હોય અને પછી ચાલે તર તર તર. વક્તાએ વધુ જણાવ્યું કે તે નેક્સ્ટ કરે અને પાછું ચાલે તર. ભાઈઓ અને બહેનો, ગાંધીજી ચીનવાલા એક અથાક રથેશ્વર હતા. રથેશ્વર એટલે વોરિયર. એવાની એક જ પોલિસી હતી, જે દીનનો દુશ્મન એ મારો દુશ્મન. પછી કોઈને જ હોય નહીં, શેઠિયો હોય મોટો, કારસી પંચાયતનો ટ્રસ્ટી હોય, દસ્તુરજી સાહેબ હોય કે કોઈ સાધારણ માણસ હોય, દીન સામે એ બોલ્યો તો પછી આવતા રવિવારે એનું નામ કારસી અવાજની અંદર આખું લાલ કેવું. અને મુદ્દાની ઉપર ઓનલી ક્રિટિસિઝમ ઓન ધ રિલિજિયસ પોઈન્ટ, નો પર્સનલ ક્રિટિસિઝમ, જરા પણ પર્સનલ ક્રિટિસિઝમ. એવી રીતે જાંગીરજીએ અઢાર મારામારીઓ કરી અને અઢાર મુદ્દાઓ ઝંખ્યા અને પારસી કોમની જા બજા સકાતી. જ્યારે આપણી તબિયત બગાડવા માંડી ત્યારે પણ એમાં તો અવાજ તો દેવો જ પણ બેસીને બોલતા હતા. ડોક્ટર ના કે ઉભુરી રહેવાનું, બ્લડ પ્રેશર તમારું બની જાય, બેસીને બોલતા. બેસીને બોલે તેની પહેલે રેકોર્ડિંગમાં કે તમારી માફી માંગીને બેસીને બોલું છું. તેરમી ઓક્ટોબર 1973 ના દિવસે સવારના 10 વાગે રુખમી નશીની ઉપર એડિટોરિયલ લખી અને 10:30 વાગે યોગ ઉતરી ગયો. છેલ્લી ઘડી વેર એ માણસે પારસી કામની સેવા. તે વખતે બહુ બધું ચાલતું હતું, દસમામાં ભીમ નથી, આમ નથી, દામ નથી, બધું જે આજે આપણે 50 વર્ષ પછી સમજીએ ને એ વખતે બી ચાલતું હતું. જયારે જાંગીરજીની ભાગ્યસ આ વાત મને કહેતો છે કે જયારે જાંગીરજીની ભાગ્યસ નીકળી ત્યારે તેમને બધું સાધારણ જ હતું પણ જેવું એમનું બોડી ઉચકીને રસેસરારો લઈને ચાલવા માંડે દખમા તરફ તો કહે છે કે આકાશ એકદમ કાળું થઈ ગયું અને કઈ કોણ જાણે ત્યાંથી કહે છે કે ધીધો આવી અને ડખમાની દિવાળી ઉપર બધા બેસી ગયા અને છેલ્લી સલામી આપી ને જાંગીરજીનું બોડી અંદર લઈ ગયા અને ગીધો એ ચાસણી કરીને એમાં બી ડોક્ટર્સની ટીમને બતાવીને રહ્યા કે ગીધો બી છે જેવી માનસની કાઢી એટલા ગીત આવીને તમારી ચાસણી કરશે.
आमी जिंदगी से जंगली चिनीवाला जीवी गया ये बार से जंगली चिनीवाला भगवान ने आज आप याद करिए चाहिए अरे ये भी दुआ करिए चाहिए कि कुदरत का जीवन मंगस पर ये भगवान होए क्या के आगे लगे आगे बढ़ते अने हमारा जो अभी तदर नादान अने निर्वाण चाहिए ये लोगों ने ऊपर ये ओपिक दुआ रखे कि हमें बन ये ओपिक काम तो करी सके भाइयों और बहनों गया अथवा ये आपने ईरान की हिंदुस्तान के आविया शाने माटे आविया केवी रीते आविया અને એની અંદર કિસ્સે સંજાન ના લખનાર દસ્તુજી બમન કેકોબાર એ શું બધું લખેલું છે એની આપણે ડિટેલમાં વાત કરીએ. તમારામાંથી થોડાક લોકો નહીં હતા તો થોડું પોચ ફાસ્ટ ફૂડ એડવાઇસ કરી જાઉં છું કે ઈરાનની અંદર સાસાની શહેનશાહ હતા પણ તેનો સમ દબો એવા સાહેબ હતા કે જે પાણીની ઉપર પણ કશ્મા અને કશ્મીરી આગો બેસીને બનતા 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 પોતાના માનસના બળથી તે પાણીની ઉપર કશ પાડતા પાડતા હાલાત લઈને હિન્દુસ્તાન એવા દિવસ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા હિન્દુસ્તાન આવીને ડ્યુ ઉતર્યા જે ગુજરાત નામ છે ડ્યુ એ દીવ બંદર પર ઉતર્યા અને ત્યાં 19 વર્ષ રહ્યા 19 વર્ષ રહ્યા પછી એમ કહે છે કે 10 સુધી કહ્યું કે નહીં આપણે અહીંયાથી નીકળવું જોઈએ આ આપણી જગા નથી અને ત્યાંથી પાછી એ કશ્મીરની અંદર બેસી અને વળી પાછા નીકળ્યા અને નીકળ્યા ત્યારે કહે છે કે ઇબાદત કીધી યઝદાન ની યાદ કરીને શું કહેશું કે નેગોશિએશન કે તમે અમને બચાવો તો અમે આ સ્પેરમ બનાવશું અરે ભાઈ આ કે વાત છે શું એટલે શું દરિયામાં તોફાન નહીં આવતો તો ઈરાન સામે બધું તો આવી ને આજે પાર્સીઓ સવાલ કેમ નથી પૂછતા આવા કોમન સેન્સ ના સવાલ છે જે કે નહીં એ પાસોનો સ્ટોમ આવ્યો એ સ્ટોમ આવ્યો એટલે આપણે કહ્યું કે નહીં આપણે આકાશ મેરમ બનાવશું એ તો કદાચ આપણે એમ નથી બનાવતા આકાશમાં એ રબડમાં પટાવી નાખતું બધું તો બોયડીની દેવાની કઈ નહીં કરવા હોગીડોને આરામ હિન્દુસ્તાન ની અંદર આકાશ મેરમ બનાવી પાવેલ બનાવવા માટે તો કાફી અહીંયા આવ્યા તો રસ્તાની અંદર તોફાન આવ્યું કઈ આવ્યું આકાશ મેરમ તો બનાવવાના જ છે નથી માણસો સફેદ કપડા પહેરીને સજ્જ થઈને હથિયારો લઈને આવ્યા છે આપણે શું કરવું રાજાની સાથે એમના
রাজা খুশি করবে শু করব আপনি এরকমই গ্যাস লাগিয়ে જોઈએ આપણી અંદર એલોમની અંદર શું પાણી છે એક ઘડાની અંદર દૂધ ભરીને છલાછલ ભરો એ પેલા પારસીઓ આપણે ઉમર્યો હવે શું કરશે કથા આવે છે કદાચ બોલતા પણ મને શરમ આવે છે કે કદાચ કસ્તુરજી રેડિયોસન ધવલની ડાયાબિટીસના પેશન્ટ હોશે કારણ કે એવા મેદવામાં સાકર રાખતા હતા સાકર કોણ રાખે મારા જો ગંગાસિંહ પર હારી ગયા નોટી જાય તો ખાસ સાકર રાખે સસ કસ્વન અશ્વ સસ કસ્વ અશ્વન હોય પાણીની ઉપર કસ પાતો આવેલો હોય ક્રિયાકામ ની અંદર લહેર મહેર હોય તો સિદ્ધ હોય ખીસાની અંદર સાકર રાખે ખાસ નંગોથી ભરેલી હતી એ વીટી ખાસ એમને રાખેલી હતી જયારે એનો માણસ ઘડો લઈને આવ્યો ત્યારે એઓએ એ વીટી કાઢી અને એ વીટી પેલા ઘડાની અંદર ધીરસ્થી નાખી દીધી પેલા માણસના હાથમાં ખોપડો ભરીને અશરફી આપી કે જા મારા રાજાને જઈ ઉઠ્યો પેલો વિચારો રાજાને કેમ રાજાએ કહ્યું શું થયું કે કહેવાનું સાહેબ અંદર કઈ નાખ્યો ના બધા સોનાના મોહરો આપી હતી ઘડો ખાલી કરાવ્યો ઘડો ખાલી કરીને અંદરથી વીટી નીકળી જે વીટી નીકળી એટલે રાજાના એડવાઇઝરોએ કહ્યું કે બાપ રે બાપ એ વીટીના નામ જોઈને સમજી ગયા કે આ માણસ કોણ છે ભાઈઓને બહેનો કોઈ સાકર નથી નાખી કોઈ ખાંડ નથી નાખી અને જે એ ઓળવા વાળા છે એ લોકોના મન બીજી ચીજવા બેઠો છે કારણ કે તમે સાકર દૂધમાં નાખો એ 5 મિનિટ પછી દૂધ તો નિશાન નહીં ને સાકર નું નિશાન નહીં બેઉ ભેળાઈ જાય પારસી કોમ 1200 વર્ષથી ભેળાઈ નથી અને બીજા 1200 વર્ષ પણ ભેળાશે પણ નહીં ધ્યાન રાખજો કે
जबरदस्त घोषणाजी करी नाता जे ते वाला नौसारी ना एकदम प्रख्यात कॉमिक साहब था मैं उसकी नाना भी सेकंड बनाता था ये होशम जी ना कब नीचे ऐसी ने दस्तूर मोहम्मद नेकोबार सीखता एक दिवस सांझे बैठा था अने दस्तूर होशम जी ये बात कही कि हिंदुस्तान में बात सुन क्या ये बात करा नाना बच्चा नहीं अंदर बेचा में घुसी गई अने वर्षों पछी ये दस्तूर बबन के कोबार ने 432 बेटो फारसी ने अंदर लखी अने एनु नाम छे किस से समझाऊं किस से समझाऊं ये पर्शियन ने अंदर कविता छे 432 कॉम्प्लेक्स छे एक कौन था मोबेट भवन के कोबार मोबेट भवन के कोबार भी ऊपर तो सुसु बुलायो छे કારણ કે કિસ્સે સંજાનની અંદર એવી એવી વાતો લખેલી છે કે જે આજના પારસીને બિલકુલ ગમે નહીં બસ જોરાસ્ટેન કોંગ્રેસની અંદર એમ કહેવામાં આવ્યું કે કિસ્સે સંજાનને તો ફાડી નાખવું જોઈએ એને તો ફાડી નાખવું જોઈએ એ તો મોહમેદ સાહેબે તારીખ દી ને તારીખ ફર્સ્ટ થઈને લખેલાવું એ કે આપણે માનવા લાયક ચીજ નથી આપણે આપણી જિંદગી ઉપર આપણા જ હાથે બોલાવી માંડીએ પછી કહે કે આપણે ઝડપથી પડી ગયા પડી નહીં જાય તો શું થાય એક કિસ્સે સંજાનની અંદર મોબે દસ્તુર મગન ટેકોબાર આખ્યા ઈરાનની હિસ્ટ્રી અને ઈરાન હિન્દુસ્તાન કેમ આવ્યા અને હિન્દુસ્તાનની અંદર આવી અને ઈરાન શાહ કેમ બનાવ્યું અને ઈરાન શાહ કેમ ફરતું 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 નવસારી આવ્યું એની આખી હિસ્ટ્રી એવો 432 કપલેટની અંદર લખી નાખી છે ભાઈ અને એનો શું કપલેટ છે તમે વિચાર કરો કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ આપણે ગુજરાતી બોલીએ છીએ ગુજરાતમાં વાત કરીએ છીએ તો ભવન કેકો બાદ આ પોઈન્ટની ફારસીમાં ના લખી અને એમાં ઓર ડિફિકલ્ટ બનાવવા માટે એને પોઈન્ટની કઈ નથી કોઝમાં લખતા ને સીધું તો સમજ પડે આપણને અને એવી એવી ચીજો લખેલી છે એની અંદર કે પોતે જ એવું કહે છે કે જો હું આખી સ્ટોરી લખવા બેસું તો આખું નવસારીમાં જેટલું કાગળ છે કાગળ પૂરું થાય તો પણ સ્ટોરી મારી પૂરી નહીં થાય જ્યાં 100 શબ્દ હું લખી શકતો હતો ત્યાં મેં 1 શબ્દ લખ્યો છે શું એમનું ફારસી છે શું એમની કવિતા છે એ 432 ફકડામાંથી પહેલા સાંજ ફકડા તો ખાલી આવીને ખુડાઈજીની વખાણ કરે છે કે ખુડા કોણ છે શું શરૂઆત કરે છે બ્રાહ્મે ઇઝમ કે ડાવનામે સુભમ બિહર્તમ મિ સોરાયમ નક્તયસ જામ બરાદમ શુકર્મ વૈયમ શભૂસ કે ચશ્મે બંદે વિનો સુસ્ત દાવિન આમ તમને ફારસી ખાસ ગાઈને સમજાવું છું કે તમને માલક પડે કે મોહમેદ સાહેબો એ તારી પીને નથી લખ્યું આ જો તારી પીને અભિ કવિતા લખી શકતા હોય તો
તો બીજા બે ઘરે આપણે જઈને આપો કે હોત દિવસ કે છે કે ખુદાનું નામ લઈને ચાલુ કરું છું કે જે દાદા છે જે સૌથી મોટા છે મારું ભગવાન એમના ગુણ ગાય છે રાત અને દિવસ મેં એમની યાદ કરું છું અને રાત અને દિવસ હું એમની શુક્રગુજારી કરું છું કે તું એકલો છે તારા બંધાની ઉપર રહમ આંખથી જોજે કે આ તારો બંધો તું એનો રહનુમાય થશે આવી રીતે ભગવાન એક વાર શરૂ કરે છે વિશ્વાસ સાધારણ કવિતા છે જ નહીં આ શેક્સપિયર બી નથી આ હિટ્સ બી નથી આ કોઈ નથી વર્ડસવર્થ બી નથી આ રસ્તું ભગવાન કહેવાય અને એ પછી ખુદાની તારીફ કરીને મૂળ વાક્ય ઉપર આવે છે પુનઃ વિષ્ણુ શગફ્તે દસ્તાં હ શગફ્તે મોમેનાં પ્રવાસાં હ અગર દુયાં પૂતે તક્રીણશ નગમ જાય બિકાગસ દીસ તહીણશ નગમ જાય આ વાત સમજ એ વાંચના આ એક વાત સમજ એ એવી વાત છે જે કોઈ કોઈ દિવસ સમજી નહીં હશે એ વાત કહે છે કે મેં મોબાઈલો ના મોટામાંથી સમજી છે હું કહું છું પણ હું તમને નથી કહી શકતો કે એ વાત શું છે હું બોલી શકું છું પણ હું નથી બોલી શકતો કે એ વાત શું છે જ્યાં 100 શબ્દ બોલવાના હોય ત્યાં હું એક જ શબ્દ બોલું છું અને આ ચીજ એવી છે કે જે કાગજની ઉપર લખાય નહીં ભાઈઓ બહેનો આ આવું લખે એનો મતલબ શું થાય કે આ સાધારણ વાત નથી આ સાધારણ વાત છે જ નહીં એ કહે છે એ ક્યાંથી મેં સમજી શનિદસ્તં વર્તસ્દાનાય દસ્તુ કે હમ વાવે મે કુબી ગુડ મશહૂર એક મશહૂર દસ્તુ હતા એમના મોઢામાંથી મેં સમજી વાત ઝહી દસ્તુ નામશ ગુડ ભૂષણ બિડાવનેશ દર હમીશે ગુડ પશન એ જ કે દસ્તુ નામ ભૂષણ હતું કે જેની અક્કલ હંમેશા પૂર્ણ હતી એવો મોબેટ હતા કે જેઓને પોતાના દિલમાંથી અલગને કાઢી નાખ્યો હતો એવા દસ્તુરના પગ આગળ બેસીને આ એક દિવસ અમે બેઠા હતા અને એને અમને હવે વાત કીધી જે ગોફ કે વાસ્તાં ઇન દાસ્તાં ગોફ નેહાવની રાજ ભાવ કે વાસ્તાં ગોફ મોતી ની માલા કેમ હોય તેમ કે છે એક એક મોતી એ જડતો ગયો અને એક એક મોતી થી એ વાત બનાવતો ગયો ઈરાન ની અંદર અને પછી એમ કહ્યું કે તન સિકંદર આવશે
tan sitam garao se tan matab jathos din parse but that's all so far and tan sitam gar dekho ek to alexander chalo ek nahi tiju kon teni ma tiju kon ne kahi kada arbo hoye ek bada bada paper lakha hai ki tai ki sath discuss ki di conference ho di are bhai tan sitam gar kon chhe ye hamara ustad sir કે સરમાને દરેકો ખરાબ ચાલે 81,000 વર્ષની સાયકલ એમાં તંગ સાયકલ્સ ઓફ ડિસ્ટ્રક્શન આવે નોબેલ ભગવત કે કવાર ઇલેક્શન ના જાણકાર હતા તેથી હોય લખ્યું છે કે તંગ સિદ્ધાંત આવશે કે તંગ વખત જરચો સ્ટીમ ભરશે અને તંગ વખત જરચો સ્ટીમ મહારાષ્ટ્ર પછી એમ લખે છે કે એક સિકંદર આવ્યો એનું નામ હતું સિકંદર હા એ તો પકડાઈ ગયો પણ સિકંદર નું દાસ્તાન લખતી વખતે દસ્તુજી સાહેબ એક બહુ બની હિંટ છોડી જાય છે દસ્તુજી સાહેબ નું લખાણ બહુ જ કાલજીથી વાંચો એ કઈ નોવેલ નથી એને તો શબ્દ શબ્દ તોડીને વાંચવાનો છે ત્યાં એમ લખે છે सिकंदर शाह शाम आमद द आकर कुतुब बहा सुख उदर दिन पे साहिर एज के सिकंदर आयो अने जाहिर के अंदर जे भी जथो स्थिति की किताब थी ये बड़ी कारी ना इंपॉर्टेंट सिकंदर आयो अने जे जाहिर के अंदर जथो स्थिति की चौकी होती એ બટકારી નો જાહેર નો ઓપોઝિટ શું બાતેન તો બાતેન ની ચોપડી નથી કરી બાતેન ની ચોપડી તો ધ્યાન ધ્યાન છે જાહેર ની ચોપડી બાદી નથી જાહેર માંથી જરતો સ્ટડી ની ચોપડી બહાર કરી નથી પણ બાતેન ની અંદર કે સહાયો ની અંદર તો આખી અવસ્થા છે આ બતાવે છે કે ભગવાન કે કોબાર ની અંદર શું પાડે હતું અને ભવન કે કોબાર ની અંદર એવું પાણી હોય તો દસ્તુરજી હોશંગ શું પાણી છે આજે દસ્તુરજી હોશંગ આશાને કોણ યાદ કરે છે આજે દસ્તુરજી ભવન કે કોબાર ને કોણ યાદ કરે છે કયો મોબે નામ ભરણ ની અંદર એ લોકોનું નામ ભણે છે કયો બેબી ને લોકોના નામ સાકુના મંડળ ભણે છે એને જરૂર નથી चले પછી કહે છે કે જ્યારે અરબો આયા યઝદસર શેરિયા રહી ગયા ઈરાનની અંદર 200 વર્ષ રહ્યા પછી એ લોકોને લાગ્યું કે નહીં રહેવાશે ત્યારે એ લોકોએ બધું છોડી દીધું મકાન કો જાય કો બાપ કો કાક કો ઐવાન હમે વો સસ્તન અસ બહને દીન શાન કે તો બધું છોડી દીધું મકાન કો જાય કો બાપ ओ काम ओ ऐवान बट्टू छोड़ी है ये मुलक बारी वजीफा ये बट्टू छोड़ी है साने में तो छोड़ी है तो हमें बोलता स्तन अस भरे दिन शाम पता नहीं दिन क्यों ना कुछ कोहिस्तान गया 100 वर्ष त्यां गया त्यां की मनाकल गया अने पिलाए अमित शाह ने પોતાનો રમલ નાખ્યા પોતાનો ભાષા નાખ્યા અને કહ્યું કે ના હવે વખત આવી ગયો છે હવે વખત આવી ગયો છે હિન્દુસ્તાન ચાલો હિન્દુસ્તાન કશ્તીની અંદર બેઠા શું લાગે છે સૂર્ય દરિયા શું કશ્તી સાસ કર દે અમંગાબાદ નો બરપાઈ કર દે زن و فرزند در کشتی نشاندن
به سوی هند کشتی دون راندن کہہ چکے دریاں اوپر کشتی بناوی سپیشل کشتی بناوی یہ کشتی نی اندر انو سر تھوڑیو سیل پی دو سیل ماسک مکیو انہیں پچھے کہہ چکے زن کو فرزن در کشتی نشاندن زن کو فرزن بیدیو من بچہ ہو یہ لوگوں نے بدلنے اندر میسا لیا انہیں پچھے مومن سارے کو کشتی پی भाइयों ने बहनों आज ये बड़ी बात पाछ व्हाट्सएप पर चालू थी भाई कोई सवाल न करो हमारी ऊपर ऊपर ही बस भेजो गरम करवा पाछ कि कोई डीएनए रिपोर्ट बना लियो पहले सुखियों के संजय के अंदर एक कफू मलियो चौथ भी बंडर की सदी ना अपना बाप दादा और ये दखमा के अंदर पड़ा जाता ये दखमा के अंदर गैर कायदेसर जय ने बिना अर्का का लिया ये अर्दानी ऊपर इन्हें दागी इंग्लैंड ने दिया इंग्लैंड की लेबोरेटरी में इन्हें टोर फोर करीने इन्हें डीएनए टेस्टिंग की दूं अने बार वर्ष तक टेस्टिंग पची ये लोगों बाप नू रगवा आपने ऊपर रिपोर्ट मत लियो कि नहीं नहीं मानव सोनी अंदर तो कैसी जगह पर बहिरा हो पड़ती है जरा बढ़ियों तमारू रिसर्च बड़ी तुम्हारी व्यूस हो अब जी कोई दिन सर्व करती नहीं अभी चीज आपड़ा जड़चोस्ती है क्या सर्व करे छे ये कौन ने पूछी ने लोग कौन ना अधिकार थी दखमानी अंदर जाई ना आपड़ा बाप दादा तो हरका करिया माने हरका करी ने पार्टिस ली लिया अरे परदेश लेने हैं ना बोर फोर कहीं ना पची आठ नौ सौ की दूर कहाँ अंदर में नहीं मिला उसको कोई ना अरे डीएनए टेस्टिंग में नहीं ये ना रिपोर्ट पाची में मने लगू क्या रिपोर्ट पाला नहीं लगता नहीं आवर तो कि जर्जोस की दिन सूच है क्या कि चौथ भी बंटर भी सनी में कदाच विश्राम धर्म हो सके पची कहते हैं नहीं आठवीं नौवीं सदी में भी कहते हैं मिश्रण धर्म हुए पर ये चौथी पंद्रहवीं सदी ना आ रहा जो आई ने तो ना नौवीं सदी ना मिश्रण भी केवल इतने तक रुक गए ये वो करूं नहीं ने स्टेटसी जब मरे तबे चौथी पंद्रहवीं सदी ना आ रहा तबास्ता हो तो चौथी पंद्रहवीं सदी की बात करो ना आठवीं नौवीं सदी में तो नहीं आ रहा अरे बर्तू कर पिछे बर्थु कल्पित छे एक प्रूफ एक परसेंट भी नहीं पर आप भी चीज आवे इतना आप भी कौन भी अंदर रहवा रहा हूँ सारे कुछ ये चीज को आप समझे ना वो उस है कारण कि ये लोगों ने ये मत काम कुछ है कि पार्सियों को कल्पित पड़ता है इस बार कन्हैयालाल मुंशी कहीं ने गुजराती में वो मोटा स्कॉलर एक कन्हैयालाल मुंशी ने मोटी चौपड़ी लगी वर्षों में पहले भी बात की एक एक कन्हैयालाल मुंशी ना एक जर्जोस्ती दोस्त है रखा प्रोफेसर डॉक्टर इरत जीएसटी दार बोला कि जेवन एमएस मानता है क्या कि भाई जर्जोस्ती दर ना का वो मनुष्य का बस पूरा स्ती दार देवन एम क्यों एक चौपड़ी नहीं अंदर के जर्जोस्ती आ रहा है यार तो खाली मानस हो जावे था ये तो जाती रहना है रीना ना बहिरा सप्लाई की था अने ये बहिराओं की अंदर थी पारसी को मिली तो तमें सु भगवान किससे संजन तमें सु माचियो तमें सु रिसर्च की तो के जानिया लक्ष्यों से के बाद जन का फर्जन दर कष्टी निशान दें पहले बहिराओं ने बच्चा बेसा लिया वो कोई पारसी थी कि बोला ना मेरी बच्चा ने छोड़ी मुझे भाग जाए ने वो हो ही ना मुझे पारसी नायक हो आ बड़ी चीजो आज आप लोग का साइंस थी और वही चीज का दिल्ली में डीएनए टेस्ट डीएनए ना फोन फोन भी नहीं मांगा होगा तेरे कि डीएनए टेस्ट होता है डीएनए टेस्टिंग है ना तो डीएनए टेस्टिंग में क्या मालूम पड़ी हो क्या बोल
Nehru ke liye established science nahi thi. Ye bada bolta hai. These are all presuppositions. These are all theories. आप पारसी कौम के साथ सरे सर बेयर बीच જ્યારે આ રહમાનો એક્સકેવેશન કીધેલું ડોક્ટર પુરુષ દલાલ અને બીજા એમની સત્તા ડોક્ટર પુરુષ દલાલ મારો દોસ્ત છે પણ આ બાબત સાથે મારો એમની સાથે સંબંધ નથી ત્યારે ભારતની એ પારસી વોઇસમાં લખેલું અ ડિગ્નિટી ઇન્ડિગ્નિટી ટુ અવર એન્સેસ્ટર્સ કે આપણા અર્ધ કોણને પૂછીને તમે કોણ ના બાપુ રાજ છે કે તમે એમને રહમાનમાં ગયા એ આટલા વર્ષ પછી એ રિપોર્ટ આજે લાવ્યા સાને માટે લાવ્યા કારણ કે બધી બાજુથી બાંધા બંધા છે એ લોકોના પર્યાવરણ પણ થઈ ગયો પેલા ફળાનો કેસ અડી ગયા દીપનો કેસ અડી ગયા સુપ્રીમ કોર્ટમાં ગયા નહીં માલુમ શું થશે આ બધું ત્યાં બધાને ઇન્ફ્લુઅન્સ કરવા માટે થોડો થોડો વારે આવા સુરસુરિયા એ લોકો છોડ્યા કરે એમાં આપણે એક શબ્દ બી માનવાની જરૂર નથી અને એક શબ્દ એને માટે ફિકર કરવાની જરૂર નથી કારણ કે એ સરાસર જૂઠું છે ડીએનએ ટેસ્ટિંગ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન કોર્ટ ઓફ લો હા બોલો ના ખૂન થયો હોય અને સીમન એનાલિસિસ કરે રેપ વિક્ટિમ માટે હા એ બધું ઠીક છે પંદરમી સદીમાં શું હતું એના અર્ધા જોઈને નવમી સદી ઉપર તમે કેવી રીતે તમે એનો એનો એસોમ્પશન કીધું કેવી રીતે તો રસ્તીથી ભગવાન કેતો બાર હજારો નમન છે આપણને કે આ એક કપલેટ લખી ગયા સૂર્ય દૈર્ય ચુન કશ્તી સાહસ કર દે હમામ પર પાવ કર દે زن کو فرزن میں کشتی نشان دن بسوی ہن کشتی کو نبان دن کہ اس کے کشتی ہو بنامی تینا سر چھوڑیا بیدی ان بچوں نے اندر بیسالیا انہیں بچی ہندوستان نیو بندر اتریا نیو بندر اتریا اپنی سویس لیا رسکو جیے باچا ٹیبل جویا એક જગા પર પડી 19 વર્ષ રહ્યા મારી પાસે પાછી ગયા કે નહીં ચાલો આપણે તો બીજે જવાનું છે એમાં ખુશ કઈ થાય કોઈ માણસ આપતા તો કે નહીં આપણે વોટ કરીએ મેજોરિટી મીન્સ આપણે જવું કે નહીં જવું કારણ કે એ અંજુમન અનોખી હતી એ અંજુમન ને માલક હતું કે અમે શું કરવા હિન્દુસ્તાન આવ્યા છે પાવમેન સ્થાપવા ઈરાનશાહ સ્થાપવા ઈરાનશાહ સ્થાપન આ જગા નથી આ તો અમે ટેમ્પરરી રહ્યા છે 19 વર્ષ પછી બાજુ ઉઠ્યા અને ન્યુ બંદર છોડી એ સંજાન તરફ ગયા અને પછી સંજાન માં ગયા ઓ તોફાન નેગોશિએશન થયા આટસ મેડમ ડ્રાઇવિંગ કરું આપણે એમ બનાવશું એમ બનાવશું બમન કે કોબાર એવું કઈ લગતા જ નથી બમન કે કોબાર એવું લગતા જ નથી એવું કહે છે કે દરિયામાં ગયા ત્યારે એક ભયંકર તોફાન આવ્યું મોહમેદ સાહેબોએ ભરવાનું ચાલુ કર્યું બે દરગાહ કે ફોટા રોગ ઝાડ સ્નેહ પપ્પા ઇસ્તા ને ઝાડી હા નો મોટન કહે છે કે પોતાના બંદરના પ્રાઇસ આસમાન તરફ મોકલ્યા પોતાના મો ઘસ્યા એટલે પાડ્યા કીધું પાડ્યા કીધી કશ્તી કીધી અને ભરવાનું ચાલુ કીધું અને ભરવાના લોકોનો અવાજ તે છે કુદરતની લકોડા લડવાની અંદર ઉઠી ગયો અને કેવું કે ગામમાં યાવી નસદર ઇકાર અઝીમ શક્તિ રાહુ મારા પે બસ કે ભાઈ અમને આ પીડામાંથી બચાવી દે દેરામ ઇઝ અમને આવીને મદદ કર
કારણ કે અમને તો કામ કરવાનું છે, અમને તો ગેડા મિસર્ગ ને જ સ્થાપવાના છે. તો ગેડા મિસર્ગ ની મદદ કરશે તો કોણ મદદ કરશે? તું આવ અમને મદદ કર, કારણ કે અમારો વખત થઈ ગયો છે. હિન્દુસ્તાન તૂટવાનો વખત થઈ ગયો છે, પાવ મહેલ બનાવવાનો વખત થઈ ગયો છે. ફરોઝી આકાશ કે બહેરાઓની પાના અઝીમ શક્તિ રહાન કો કોણ તવાના કેજ કે અમે આકાશ બહેરાઓ અમારો બનાવવાના છે, અમને આ મુશ્કેલીમાંથી બચાવો. અમે તો ખુદાનું કામ કરવા આવ્યા છીએ અને અમારા માટે ખોડાય સિવાય બીજું કોઈ નથી. પઝિરફતિમ માયામ ઇન ઝિકરકાર કે જો સ્વાયમાં દાદાઓની ઇચ્છ વિગત અમારા માટે ખોડા સિવાય બીજું કોઈ છે જ નહીં, તું જ અમને મદદ કરશે. આવી રીતે થયું ત્યારે કહીશ કે પવન શાંત થઈ ગયો. એક દુરાની કહીશ કે એક બનાવ બન્યો. There was a glorious light. The hostile wind disappeared. અને જે કશ્તીનો વહાણવટી હતો, જો કશ્તી બાઉં મે નામ મે પાપ દાદા સબાઉં બોક્ષા તુ ઝૌરક રામ યક્તા, એને કહો કે ખુદાનું નામ લે દઉં અને ચાલ આપણે સંજાન તરફ જઈએ. એમ કરીને કશ્તી આગળ ચલાવી અને સંજાન લીધું. એ બધાએ કશ્તી બાંધી, વળી પાછી કશ્તી કીધી અને બોટ કેચ કે એકદમ ફાસ્ટ થઈ ગયું. જ્યારે એકવાર કશ્તી કીધી ત્યારે બોટ એકદમ ફાસ્ટ થઈ ગઈ અને સરાસર એ લોકો સંજાણ ખંડન ની ઉપર ઉતરી ગયા. રાજા આગળ ગયા. આખી કિસ્સે સંજાણ ની અંદર પેલો ઘરો પેલો ભૂલ પેલી સાકાર ની વાત છે જ નહીં. બાય ધ વે એ ઓરલ હિસ્ટ્રી છે, એ ઓરલ હિસ્ટ્રી છે, રિટન નથી. હવે મોગેજ સાહેબે કહે છે નઝરાનું મોકલ્યું રાજા તરફ અને રાજાએ જોયું કે આ નઝરાનું શું છે. ભાઈઓનું કહેવાનું, અરે નસીબ અભીને આવતા હોય તો આ નઝરાનું કઢી લાય, કઢી લાય કે શું તા છુપાવી નાખેલું કે આપણે કોઈ રાજા મળશે દાદા આપને પહોંચશું. એ વાત હું રહી વાત કરીશ કે નઝરાનું કઢી લાય. એ રાજા આગળ ગયા અને રાજાએ કહ્યું, રાજાની આગળ દસ્તું છે કહ્યું કે અમે તો બધું છોડીને આવ્યા છે અમારું, કારણ કે અમારી ડીન બચાવવાની છે. મોગલ સાહેબ અને રાજા સમજીને વિચાર કરવા લાગી કે એવી તો કેવી રીતે મારી ડીન છે કે જેને માટે તમે બધું છોડી દીધું, ભાઈ તમારી ડીન અમને સમજાવો પછી હું તમને અહીં આવવા દઉં. ભાઈઓ અને બહેનો, એની પછી દસ્તુર ભમણ કે કોબાર અમુક ફ્રેન્ડ અમુક લાઇન્સ કપલેટ્સ જથ્થો સ્થિતિનું શું છે તેનું માટે આપણે શું છે જથ્થો સ્થિતિ તો મનસ્થિત વ્યવસ્થિત મનસ્થિત લેવલ શું લાગે છે. પહેલે લેવલ અમારી ઓળખ આપે છે કે અમે કોણ છીએ. ગરીબાઓની અસ્તો ખમે જમશી રોજ વખાણીએ કે ત્રણ ચીજ અમારા માટે ઘણી વાળી છે. એક તો ગાય, એક તો આવ અને એક આકાશ. આજે નરેન્દ્ર મોદીની વખાણ નથી કરતા. ગાય એટલે શું કે ગૌ. પાંચ ન્યાય શું છે ભાઈઓ ને બહેનો? દરેક ચતુર્થી ને સવાર માં ઉઠીને પાંચ ન્યાય જ કરવાની છે. હર્ષે મોર મે મા આવા અને આકશ કૃષણ અને મેર સુરજ માટે છે.
માં બુદ્ધા ચંદ્રમા માટે છે, હવા પાણી માટે છે અને આકાશ આકાશ માટે છે. અને પાછી એક કલનો નમસ્કાર છે જે કોઈ બનતું જ નથી, મૂકી નથી. નમસ્કાર એ ગોસ્પન, ગોસ્પન નો નમસ્કાર છે. જયારે તમને ગાય જાય ત્યારે બોલવાનું નમસ્તે ગૌસ પિંતે, નમસ્તે ગૌસ પિંતે, નમસ્તે ફ્રાદેન્તે, નમસ્તે ફ્રાદેન્તે. આજે તો દસ્તુજી સાહેબ પણ આવ્યા પછી કઈ નઈ, આપણે ગિફ્ટ ખાઈ તો બી નમસ્તે ખાઓ ભલે. તમે ભગવાન ક્યાંક વાર તો કિસ્સો સજ્જન વાંચ્યો જ શું કોઈ દિવસ કે તમે ગિફ્ટ ની ઉપર મોટો ઓપિનિયન આપો છો તમારું શું ખ્યાલ. કહે છે કે અમે એક આદર્શ ની ઉપર અમે આ પાંચ ચીજો ને બતાવીએ છીએ. હમાન કોસ્તી એમાં હફતા કુડુતા કે બંદીન કો બિકવાની પર દેવ કબરા. કે છે કે અમે બોતેર તાર માં ડોરો કરીએ છીએ જેને અમે કશ્તી નામ આપીએ છીએ. એ કશ્તી અમે સદરા ની ઉપર પહેરીએ છીએ અને અમે અમારા અવસ્થા મોલે બનીએ છીએ. તમે જોયું કિસ્સે સંચાર કોઈ
ये फारसी का केवी देखा नहीं कि तुम्हें जॉइंट्स केवी लागे के बाद इससे समझा नहीं वो तुमने बताओ आया अभी देखा आ किससे समझा अच्छा अभी आप पाना से भर भर बैठो खाली खाली अभी आप पाना से એની અંદર સોનું છે સોનું અગિયાર પાના છે 432 પેજ છે એની અંદર જથ્થો સ્ટડીની વ્યાખ્યા છે જ્યારે કોઈને સાકાર નથી નાખી દૂધના ઘડાની અંદર નિર્દેશન ધોલ સાહેબે પોતાની વૃષ્ટિ મીટી નાખી છે એ પછી જયારે આ રાજાએ બધી ઘરું નાખું છે આ તો હું અહીંયા આવતી જાઉં છું રાજાએ જયારે બધું સમજ્યું કે આ ગરમ છે અને છેલ્લે દસમજી સાહેબે એમ કહ્યું અમે હિન્દુસ્તાન મશીન બે હર જાને તન એ ખસ્માત તલાશીન કે અમે આખા હિન્દુસ્તાનના દોસ્ત છું ને કોઈ દિવસ જો હિન્દુસ્તાન ની ઉપર કઈ આફત આવી તો અમે હિન્દુસ્તાનના દુશ્મનોને અમે હારી દઈશું આવું વચન આપ્યું હતું ત્યારે જયારે આ બધું સમજ્યું ત્યારે રાજાને એમ દિલમાં થયું કે બાપ રે આ શું છે આ કોણ માણસો છે ત્યારે ત્યાંને ત્યાં જ કહ્યું હમાંગા હુક્મ કરજે કિન્ને કુરાન इधर मुल्क के मारा साउजी मावाई ताने दाव पर किधो हर कोई यहाँ मारी जमीन नहीं करा पची ये लोगों ने जमीन सोधी अने क्या जंगल को तू ये जंगल खसेरी अने पुतानु शहर बना भी हूँ अने शहर को नाम समझा आ किससे समझा जब रहे एनी पची आगल जे बात चले चे ये इलाम शाखे इसके बीच किधा एनी बात चले चे ये जी आप रहे संडे पर जोश અને એ વાત ઘણી લાંબી છે અને એના એની અંદર કે ઇન્ડિયન આપણે આપવાની છે એ વાત આજે આપણે અહીંયા અટકીશું આજે તમારી આગળ કિસ્સે સંચાલન કરવાનું મારી ખાસ મકસદ અને એ મકસદ એ છે કે જડતો સ્થિતિ સમજવી હોય ને તો યુ હેવ ટુ ગો બેક ટુ ધી ઓરિજિનલ્સ ધીસ ઇઝ ધી ઓરિજિનલ તમને જડતો સ્થિતિની વ્યાખ્યા જાણવી હોય ડેફિનેશન તો આ છે આજે જે જથ્થોસ્થિતિ પલાઈશ ને એ જથ્થોસ્થિતિ નથી એ તો જથ્થોસ્થિતિના નામે એક બળું છે અને એમાં આપણે બધા જ ગુનેગાર છે બધા જ આપણે ગુનેગાર છે પણ તમે જયારે આ ચીજ વાંચશો જયારે તમે વિષ્ણુજી ભગવાન કેટલો વાત ની લખેલી કઈક વાંચશો એને સમજશો ભાઈ જંગીજી ચીનીવાલા હે આ મારું કઈ નથી મેં તો જૂના પારસી અવાજમાંથી કાઢીને તમારી સમક્ષ પેશ કર્યું છે ભાઈ જમી ચીની વાળા એ કિસ્સે સંચાર ઉપર 101 લેક્ચર બના છે જીવજી અત્યારે માં આપેલા ભાઈ અમે પેલા મારી તો એવી શક્તિ નથી અને આઈ ડોન્ટ થિંક તમારી સમજવાની બી એવી શક્તિ છે પણ આપણે આજે એક જ લેક્ચરમાં બતાવી નાખીએ અને કાલે રવિવારે પછી પાછા બોલશું કે જ્યારે ઈરાનશાહની વાત કરશું પણ કહેવાની મતલબ કે એની અંદર ઘણો મસાલો છે એક એક કપલેટ લઈને આપણે ઘણું આગળ ચાલી શકીએ છીએ પણ આજે આપણે અહીંયા આવીશું અહીંયા અટકીને આપણે એવો વિચાર કરશું કે આપણા ન્યાદારો કોણ એ લોકો કોણ હતા એ લોકો કે ભાગતા દોડતા કઈ રેફ્યુજી નહીં હતા તે વર ડિફેન્ડર્સ ઓફ ધ ફેથ એ લોકો તો જથ્થોસ્તી દીનના નમીરા જથ્થોસ્તી દીન જાગતી જીવતી જાગતી હલતમાં પેશ કરનાર પ્રેક્ટિસ કરનાર એ જથ્થોસ્તી એક ખરા જથ્થોસ્તી એક ખરા પક્ષી એ લોકોની નસલમાંથી આપણે ઉભરેલા છે કેવા ભાગ્ય છે કેવા અભાગ્ય છે આપણે કે આજે આપણે એ લોકોની યાદ બી નથી કરતા કેવા અભાગ્ય છે કે જે જથ્થો સ્થિતિ આપણે મળેલું છે એને આપણે પછી નાખ્યું છે તમારી અંદર એ ચેતના આવે કે મને મારો જથ્થો સ્થિતિ મારી છે એ જથ્થો સ્થિતિમાં ઘણી બધી ચીજો છે એ ચેતના તમારી અંદર આવે તેને લીધે આ વિષય મેં લીધો છે કારણ કે જ્યારે મેં આ વાંચ્યો ત્યારે મારા મનની અંદર એવો એહસાસ થયો કે બાપ રે બાપ આ ભગવાન કહેવા માટે તો કોઈ અવચ્યું એવા મહાન સંચાલન મોકે અને એમના મહાન બગડિયા દસ્તુ આજે બધા સંચાલન બગડિયાની મારા માની ચાલે પણ તે જમાનામાં એ લોકો સુખ સંપીને રહેતા હતા
સુખ સમૃદ્ધિ રહેતા હતા અને એક સંજાનો મોમે બાબર સાહેબ મોમેન્ટના દસ્તુજીના પગ નીચે બેસીને આ શીખ્યો અને શીખીને કવિતા લખી ગયા અને એ કવિતા આખી જથ્થો સ્ક્રીન માટે હોય છે એવો ભગવાન પુનરના જીવન પ્રસ્ત હોય ત્યાંથી આગળ અને આગળ વધે દસ્તુજી વસંત ભગવાન જ્યાં પણ હોય ત્યાંથી આગળ અને આગળ વધે અને આપણા ભાઈ અભી ભગવાન જ્યાં પણ હોય ત્યાંથી આગળ અને આગળ વધે એવી દુવા સાથે હું સમાપ્ત કરું છું. થેન્ક યુ. અને પછી ઈરાન શાહને
નવસારી લાવવા માટે. એ ઈરાનશાહની સાથે એમના તન ખાદેમો, તન ફેમિલીઝો, મોમેડોના બધા એ તન ફેમિલીઝમાંથી એક નાદન કામ કરીને ફેમિલી હતું, એ ફેમિલીમાંથી દસ્તુજી ભગવાન કે કુમાર ઉતરેલા. એ મોહન કેકોબારે પછી 1599 ની અંદર કિસ્સે સંજાન કરશે અને આપને માટે આ કિસ્સ મળી છોડી. ભાઈઓ અને બહેનો, ઈરાન શાહ શું છે અને એને ઈરાન શાહ કઈ કહ્યું છે? એનું નામ ઈરાન શાહ કેમ આવ્યું? હિન્દુસ્તાન શાહ કહેતી પણ કેમ કે આપણે તો હિન્દુસ્તાનમાં છે. એમનું નામ ઈરાન શાહ એ માટે પાડવામાં આવ્યું કે એવનનું ભવિષ્યકાળ છે એ જવાબ છે. બે કારણ, એક કારણ કે આપણે જયારે અહીંયા આવ્યા ત્યારે આપણે કોઈ રાજા નહીં હતો, આપણો કોઈ સરદાર નહીં હતો, આપણો કોઈ વાલી નહીં હતો. ઈરાન શાહને એસ્ટેબ્લિશ કરીને દસ્તુજી નેરિયો સંત ધવલે આખી પારસી કોમના પાસવાન તરીકે એવન્ટ બનાવ્યો. એથી એમનું નામ ઈરાન શાહ આપવાનું. અને ઈરાન શાહનું ભવિષ્ય જે છે એ ભવિષ્ય ઘણું જ ભૂલક છે, કારણ કે જેમ એમનું નામ છે એક દિવસ એવરને પણ એક જગ્યા પર જવાનું. તેથી એમનું નામ ઈરાનશાહ. આજે ભલે આપને એ વાત માનવામાં આવે કે નહીં આવે, ક્યારે થશે નહીં માનવ હાલત છે, પણ તે જ છે. પણ જ્યાં બે પારસીઓ ઈરાનશાહના કેન્દ્રની અંદર રહેશે, ઈરાનશાહની પાસવાનીની અંદર રહેશે, ઈરાન શાહની બરાબર રીતે સેવા કરશે અને ઈરાન શાહને જાતી વખતે કાયદા કાનૂનો પાડશે, ત્યાં હવે ઈરાન શાહ પારસી કોમની પાસવાન કરશે. એ આપણું સૌથી વેલ્યુએબલ એસેટ છે, એ આપણી એક જ લાઈફ સોર્સ છે. ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ અવર એક્ઝિસ્ટન્સ. એ ઈરાન શાહ એમની આગળ જતી વખતે, એમની આગળ બનતી વખતે અને એમની આગળ કંઈ પણ આપણે જ્યારે પણ જઈએ ત્યારે એક રીત છે, એની આગળ જવા એક મેથડ છે, એક તરીકત છે, એ આપણે ફોલો કરવાનું છે. ઘણા લોકો કે અરે ઈરાન શાહ તો બહુ પાવરફુલ, તેથી હું એમ કહ્યું કે એવનને કંઈ થાય છે. અરે એવનને કંઈ થાય કે નહીં તેની સવાલ નથી, તેનો સવાલ નથી. પણ એવનની હાલત જે છે, એવન તો બુલંદ છે, એવનને કંઈ નહીં થાય. પણ એવનનું જે કનેક્શન જે હસ્તીના આસમાનની સાથે છે, એ કનેક્શન મેન્ટેન કરવા માટે એક અમુક પ્રોટોકોલ રાખવું પડે. એ કનેક્શન જે ધનુષ ધનુ છે, કારણ કે હસ્તીના આત્મા આસમાનની ઉપરથી એ કનેક્શન નેગેશન ડબલે વીજળીના આદર્શ ઉતારીને એમની સાથે એ કનેક્શન રાખ્યું છે. જ્યારે પેલો ઘંટ મારે છે અને મોકેશ શાહ એવો ચક ફરે છે, અફરગાનિયાની ગોલ ગોલ ફરે છે અને એ ચક ફરતી વખતે એ લોકો એ જે કનેક્શન છે એ કનેક્શનને વળી પાછું ઇસ્ટેબ્લિશ કરે છે. દરેક કહેવાય કરવું પડે, હોય દેવાની ક્રિયા શું છે? હોય દેવાની ક્રિયા ઈરાન શાહને એમના મૂળી જે એમનું તત્વ છે એની સાથે પાછું કનેક્શન રીએસ્ટેબ્લિશ ફર્ધર સ્ટ્રેન્થન કરવાની માટે છે. એ વોઇડની ક્રિયા છે. એ વોઇડની ક્રિયામાં સામેલ થવાનો અધિકાર નસીબ આપું છે. પણ તે ક્રિયા વખતે આપણે ત્યાં કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ, જેવા કપડા પહેરીને જવું જોઈએ, એ આપણે જાણવાની જરૂર છે. અને ઈરાનશાહની સાથે કોઈ બી જાતનો કઈ બી જાતની બેઅડબી નહીં થવી જોઈએ, આપણાથી પણ નહીં અને એઓના ખાદેમોથી પણ નહીં. બહુ ધ્યાન રાખવાની જરૂર છે.
Iran-shah going to personal property? In the Aki bombing Iran-shah. Punjab bombing Iran-shah, in a bomb, the Athanas is such a one issue. એનું કામ કરી શકે તો જ એવન પોતાની હાલત ની અંદર પૂર બહાર રહી શકે. ભાઈ અને બહેનો, ઉસ્તાદ સાહેબ જયારે ઈરાન શાહ ગયા ત્યાં એમના ખાડેમાં બેસીને, બહુ જ ગરીબમાં રહેતા હતા તે વખતે એમના ખાડેમાં, ત્યારે ઉસ્તાદ સાહેબ ની આંખ ની અંદર પાણી આવી ગયા અને એવોએ પોતાના મજબાનજી સાહેબને ફરિયાદ કીધી કે આમાં મોટા ઈરાન શાહ અને આ લોકોના ખાદે, તો એ લોકોની આવી હાલત કેમ? શું એ લોકો માટે આપણે કઈ કરી નહીં શકીએ? મજબાનજી સાહેબ હા કરી શકે, પણ તે જે તવંગર હાલત છે એ તવંગર હાલતમાં એ લોકો જેવી તરીકે પાલે છે એ હાલત સુધરશે? બધી જાતની એને કુદરતની શક્તિઓ મળે, એક કે એક ચીજમાં એ લહેર માહેર રહે. પણ અમારી એવી આશા છે કે એ ઈરાન શાહની સાથે એવી જ રીતે વર્તે જેવું આપણે નાખું દેખાવી એટલે પોતાની મહેરા મનમાં એવું ચાલતું રહી જાય. બુલેટ પોઈન્ટ સ્વાભાવિક છે અને આપણો અધિકાર છે, એ આપણો અધિકાર છે માંગવાનો. પણ આપવું કે નહીં એ એમનો નિર્ણય છે, કારણ કે જ્યારે એ આપણે એને ડિઝર્વ કરશું જ્યારે આપણને મળશે. માંગવા તો બધું જ મંગાય, પણ જ્યારે મળે ડિઝર્વ તે ડિઝર્વ. ત્યારે ઈરાન સાહેબ જઈને તમારી જીની વાત કહી રહ્યો, તમારી જેમ બી અરજુ હોય એને ભૂલી દો, તમારા જે પણ કષ્ટ હોય એ એમના ઉંમરની ઉપર છોડી આવો. પછી હવે જે હવે કરવાનું છે એ કશું, પણ એની સાથે આપણે પણ શીખવું રહેવાનું અને આપણે આપણો કર્તવ્ય પૂરો કરવાનો છે. કારણ કે ઈરાન શાહ છે, ભારતી કોમ જો આજે નથી છે તો ઈરાન શાહ નું રીતે, અને જ્યાં આપણે ઈરાન શાહ રહેશે ત્યાં આપણે પારસી કોમ રહેશે, અને જ્યાં આપણે ઈરાન શાહ ને સારી રીતે રાખશું ત્યાં આપણે આખી પારસી કોમ પણ સારી રીતે રહેશે. ઈરાન શાહ ની અંદર થી જ બીજા બધા આદર્શ વેરાનો આદર્યાનો રંગાવ થયા છે, એમનું કેન્દ્ર છે અને એ બધા સેટેલાઇટ્સો છે. જેટલી કેર આપણે ઈરાન શાહને માટે રાખીએ છીએ એટલી દરેક અટસ પક્ષાને માટે રાખવાની છે, એ પણ ધ્યાન રાખવાનું છે. આજે આપણા શહેરની અંદર શું અટસ પક્ષાની આવે છે? કોઈ કોઈ અધ્યારીઓ છે કે જ્યાં દિવસો વગેરે એક માણસ આવતો નથી, એક સુખાની તકલીફ નથી ચડતી, એક માછી નથી નોંધાતી, અને કોઈ અધ્યારી છે કે જ્યાં માછી મળતી જ નથી. દરેક પાછા માન્ય લાયક છે, દરેક પાછાની હિફાઝત કરવાનું પારસીકોમનું કામ છે અને દરેક બેબીનું આપણા બધાનું એ કામ છે કે આપણે એવા પાછા આગળ પણ જઈએ કે જ્યાં બીજું કોઈ જતું. દરેક પાછાની કેર લ્યો, દરકાર લ્યો, દરેક પાછાની આગળ જઈ એ ન્યાયશ કરો. આકસ ન્યાયશ માત્ર એ પાછાને માટે સૌથી સારા થવા છે. કઈ બધી કિલોની માછી નથી ભરવાની, પણ પાછા આગળ આકશ ન્યાયશ ભરવાનું છે. એ આકશ ન્યાયશ જઈને ભરો અને એ પાછા તમારી ઉપર ખુશ થઈને એવી દુવાઓ આપશે કે તમને માલામાલ કરી દેશે. ભાઈઓ બહેનો, આજે જંગી સૂચિની વાળાની 44મી વાત છે.
જોમાની સરસ થયા એ બોમ્બનો મોટામાં મોટો રજિસ્ટર ચાલી ગયો. જ્યારે ગાંધીજી ગુજરી ગયા ત્યારે આપણને એવું લાગતું હતું કે ભાઈ હવે શું થશે, હવે પારસી બોમ્બ કોણ સંભાળશે. પરંતુ કુદરતનો નિયમ છે કે જ્યાં એક જાય ત્યાં કોઈ બીજો આવ્યો હોય, એના જેવું તો નહીં છે, પણ કોઈ પોતાની રીતે સેવા આપે. એવી જ રીતે સેવા આપતા 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 હવે આપણે છેક એકદમ કિનારાની ઉપર આવી ગયા છે, એકદમ કિનારાની ઉપર આવી ગયા છે, કટોકટીના વખતની ઉપર આવી ગયા છે. એવો વખત છે જ્યારે આજે આપણે જોયું તેમ આકાશ મહેરાની હિફાઝત કરવાનું બી આપણા હાથમાં હવે રહ્યું છે. એ વખતે આપણે સાહેબોને યાદ કરવાનું છે, એ વખતે પૈગંબર સાહેબને યાદ કરવાનું છે, એ વખતે આકાશ પાતશાહોને યાદ કરવાના છે કે ભાઈ કંઈ પણ કરીને આ બધું સાચવો, કંઈ પણ કરીને પારસી કોમની ઉપર જે હુમલાઓ થાય એ હુમલાઓને આપણે દૂર કરીએ. આજે પારસી કોમનું ડેન્જર બહારથી નથી પણ પારસી કોમની અંદરથી છે, કારણ કે આપણે જ આપણા પગની ઉપર કુલારી મારીને આપણે જ આપણું સત્ય નાશ કરી રહ્યા છે. બીજું કોઈ જોખમદાર નથી, બીજું કોઈ રિસ્પોન્સિબલ નથી, આપણે જ કરી. એટલે આપણે આપણી ચાલ કઢાવવા અને આપણા જે બધા અકબર સાહેબો છે, જે બધા મોટા લીડર્સો છે, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે તમારી આંખ ખોલો, ખોટી ખરી પોલિટિક્સ મારામારી તાડામારી પર્સનલ ઇગોઝ એ બધી ચીજ માંથી બહાર આવો અને આપણી આકાશ મહેરા અધિકારીઓની હિફાઝત કરો, મોહમ્મદ સાહેબોના હાથ મજબૂત કરો અને બાદશાહોને બચાવો. જ્યાં બે બાદશાહો છે ત્યાં બે પર્સનલ કોમ છે. જો આપણે આપણા બાદશાહોને નહીં સાચવશો તો આપણી કોમ ખલાસ થઈ જશે. એ જથ્થો સ્ટુડીનું શિક્ષણ છે એ અમારા ઉસ્તાદ સાહેબ અમને શીખવી ગયા, એ જમીન અમને શીખવી ગયા અને જે અમને કંઈ શીખવ્યું તે આજે તમારી આગળ ઉભો રહીને હું બોલું છું. તો આજે એવી દુઆ કરી કે શ્રી ગાંધીજીનું રૂવાજ કુદરતના ચાંદ હોય ત્યાંથી આગળ વધે અને આપણી ઉપર અને પારસી કોમની ઉપર અને આપણા બાદશાહોની ઉપર એમની દુઆ અને ધર્મમાફિકી અને તે સાહેબોની દુઆ અને ધર્મમાફિકી ઉતરતી રહે અને આપણી પારસી કોમ અને ઈરાનશાહ જગતતા રહે અને ઈરાનશાહ જે આપણું હાલનું ભવિષ્ય એ ભવિષ્ય પરિપક્વ કરે એને ઇસ્ટેબ્લિશ કરે અને તે જે આવનાર સાહેબ છે એ જલ્દી આવે એવી દુઆ સાથે હું ભાષણ સાંભળું. ખાલી એક નાનું અનાઉન્સમેન્ટ તમને પાછું કરી દઉં કે ભાઈ અઢી ડોક્ટરનો જે રિલિજિયસ ક્લાસ આપણે વધ્ય વાચા સ્કૂલમાં ચલાવતા હતા એ ક્લાસ આપણે વચમાં બંધ કરી નાખેલો હતો અમુક કારણસર, એ ક્લાસ આપણે પાછો ચાલુ કરીએ છીએ. એ ક્લાસ વધ્ય વાચા સ્કૂલમાં નહીં પરંતુ આ જ હોલમાં આપણે ચાલુ કરશું અને વન સન્ડે ઓફ ધ મંથ જે પણ અમને ફાવે તે રીતે પહેલો સન્ડે 15th ઓક્ટોબર અંધેરા રોજ છે એ દિવસે 11 વાગે સવારના 11 વાગે આપણે રાખશું અને 15th ઓક્ટોબર આપણે અહીંયા છે આપણે સ્ટાર્ટ કરશું એ ક્લાસ. એ ક્લાસની ટોપિક સર્વાની દરેકો ખડા પંચાવી એટલે ઇંગ્લિશમાં બોલે તો નોટ સો બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, એમાં ટાઈમ શું છે, હિસ્ટ્રી શું છે, ત્યારથી ચાલુ થઈ અને તે કેટલી લાંબી ચાલી અને આજકાલ શું છે એનું એક લંબા ડિટેલમાં આપણે એનાલિસિસ કરશું. ધીસ સિરીઝ વિલ પ્રોબ્લી ગો ઓન ફોર અબાઉટ મારા હિસાબે 5-1 વર્ષ પર ચાલશે. સો આખા રજા હોય ટૂંકા ટૂંકા પર ચાલશે. તો એ સિરીઝની અંદર આપણે શરૂઆત 15th ઓક્ટોબર એ કરશું. તો તેમાં તમે પણ જરૂરથી આવશો અને તમારા જે પણ કોઈ સાથીદાર હોય એનો મને પણ ઇન્ફોર્મ કરજો, આપણે પેપરમાં તો આપશું. તો આપણે હવે 15th ઓક્ટોબરે 11 વાગે અહીંયા સવારના મળશું. હમણાં આપણે એક કથા અને બે અશોક ભાઈ પૂછું. કથા ભાઈ કથા રજુ અનુષાર શ્રી મજા વંગે
Shalom.